હેલો ફ્રેન્ડ્સ જાગૃતિ વેજ ફૂડમાં તમારું સ્વાગત છે ને હું છું જાગૃતિ ભટ્ટ આજે આપણે બનાવશું કા મીઠા કે પછી શાહી ટુકડા કહેવાય એને તો આ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે રબડી તૈયાર કરીશું તો રબડી તૈયાર કરવા માટે એક લિટર જેટલું દૂધ લીધું છે એને આપણે એક મોટી તપેલીની અંદર કાઢી લઈશું અને પછી એને આપણે ઉકળવા મૂકી દઈશું સરખું એવું આપણે ઉકળવાનું ઉકાળવાનું છે એને તો જો આપણે આ ઉકાળવા મૂકી દીધું તો દૂધ આપણું સરખું એવું ગરમ થઈ જાય એમાં ઉભરો આવે પછી આપણે એને ચમ ચમચાની મદદથી હલાવતા હલાવતા એને ઉકાળશું તો તમે જોઈ શકો છો અહીંયા ઉભરો આવવાનો ચાલુ થઈ ગયો છે હવે આપણે આને આ રીતે ઉકાળતા રહીશું તો થોડુંક ઓછું થઈ જાય ક્વોન્ટિટી પછી આપણે એની અંદર ખાંડ એડ કરીશું તો તમે જોઈ શકો છો અત્યારે થોડીક ક્વોન્ટિટી ઓછી થઈ હોય એવું દેખાય છે તો હવે આપણે એની અંદર ખાંડ નાખીશું તો અહીંયા એક લીટર દૂધની અંદર ચાર ચમચી જેટલી ખાંડ મેં નાખી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો તો હવે આપણે એને પાછું મીડિયમ હાઈ ફ્લેમ ઉપર જ એને ઉકળવા દઈશું સારી રીતે આ રીતે હલાવતા હલાવતા તો હવે તમે જોઈ શકો છો ઘણી બધી ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે અડધાથી પણ ઓછું થઈ ગયું છે અને એકદમ ઘાટું દૂધ દેખાવા માંડ્યું છે હવે આપણે એની અંદર એલચી પાવડર અને કેસર નાખી દઈશું અને હવે ગેસને બંધ કરી અને આ રીતે હલાવતા હલાવતા જ આપણે એને ઠંડુ થવા દઈશું તો એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે અહીંયા બ્રેડના કટકા આપણે તળી લેશું ઘીમાં તો અહીંયા ઘી ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે આ રીતે કટકા કરી સ્લાઇસ કરી બ્રેડની અને આપણે એને તળી લઈશું તમે કોઈ પણ શેપમાં પણ કટકા કરી શકો છો તો જોવા કરી લીધું હવે એને તળી લેશું ઘી ગરમ થાય સરખું એવું એટલે તો અહીંયા આપણે ચાસણી બનાવશું તો ચાસણી બનાવવા માટે એક કપ જેટલી ખાંડ એમાં ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખીશું અને એને ચાસણી આપણે દોઢથી બે તાર જેવી ચાસણી થવા દઈશું અહીંયા આપણું ઘી સરખું ગરમ થયું એટલે આપણે એમાં બ્રેડના કટકા નાખી અને મીડિયમ હાઈ ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લીધા હવે આ ચાસણીને આપણે ચેક કરીશું તો અહીંથી તમે જોઈ શકો છો એમાં તાર બને છે એકથી દોઢ તાર જેવો તાર આપણો થાય એટલે આપણે ચાસણીની અંદર જે આપણે તળીને તૈયાર કર્યા છે બ્રેડના કટકા એ આપણે નાખી દઈશું અને એને ચાસણીમાં આપણે સરખા એવા ડીપ કરી લેશું તો આ રીતે થોડા થોડા કરીને બધા જ કટકાને ડીપ કરી અને આપણે એને કાઢી લઈશું એક ડીશની અંદર થોડાક ઠંડા થાય પછી આપણે એને સર્વિંગ ડીશમાં લઈશું તો જોવા થઈ ગયું હવે આપણે એને સર્વિંગ ડીશની અંદર લેશું તમે જોઈ શકો છો એકદમ કડક અને ક્રિસ્પી જેવા દેખાય છે અને ચાસણી પણ સરસ એના ઉપર લાગી ગઈ છે તો હવે આ રીતે ડીશમાં આપણે રાખી અને એની ઉપર આપણે જે આપણે રબડી તૈયાર કરી છે એ નાખી દઈશું તમે જોઈ શકો છો એકદમ ઘાટટી રબડી આપણી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ ઠંડી થયા પછી આપણે એની અંદર રાખવાની છે તો આ આપણું તૈયાર થઈ ગયું કોઈપણ ગ્રાય ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરીને તમે એને ગાર્નિશ કરી શકો છો તો ફ્રેન્ડ્સ બનાવો ને તમારા અનુભવ અમને જાગૃતિ સ્વેજ ફૂડ પર શેર કરો બતાવો કેવી લાગી તમને રેસીપી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ